વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે આખા તુવેરનું શાકની રેસીપી લઈને આવી છું અને હું આજે એ કોકોનટ ગ્રેવીમાં બનાવવાની છું ફ્રેન્ડ્સ તો મારો વિડીયો એન્ડ સુધી જોજો એ માટે મેં આખા તુવેર લીધા હતા એક કટોરી મેં તુવેર લીધા હતા અને એને ઓવરનાઈટ પલાળી રાખ્યા છે તમે જોઈ શકો છો કે મેં એને ઓવરનાઈટ પલાળ્યા છે અને બે વખત સરસ ધોઈ અને પછી એને એમાં એક ગ્લાસ પાણી ઉમેરી હવે હું એને કુકરમાં વાફવા માટે મૂકીશ અત્યારે હું એને કૂકરના ખાનામાં બાફવાની છું પણ તમે એને છૂટા પણ બાફી શકો છો હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને હું એને છ સાત વિસલ વગાડી લઈશ છ સાત વિસલ વાગી ગઈ છે અને કૂકર પણ ઠરી જવા આવ્યું છે હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ કોકોનટ લીધું છે ડ્રાય ટમેટા લીધા છે આદુ લસણ ડુંગળી અને મરચાં લીધા છે અત્યારે મેં નાના ટમેટા હોવાથી ચાર નંગ લીધા છે અને વન ફોર કપ જેટલું કોકોનટ લીધું છે આ બધાને હું પીસી લઈશ હવે એમાં મેં બે નંગ લાલ મરચાં પણ એડ કર્યા છે તમે સ્કીપ પણ કરી શકો છો ગેસને ઓન કરી દીધો છે અને ગેસ ઉપર એક કઢાઈ રાખી છે કઢાઈમાં હું બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશ ઓઇલને બરાબર ગરમ થઈ જવા દેવાનું છે ફ્રેન્ડ્સ પછી એમાં હાફ ટી સ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે હાફ ફ્રેન્ડ્સ આમાં હું રાય જીરું એડ નથી કરવાની પણ અજમો એડ કરવાની છું મેં હાફ ટી સ્પૂન અજમો લીધો છે સાથે એક સૂકું લાલ મરચું લીધું છે એક તમાલપત્ર પણ લીધું છે બીજા હું ખડા મસાલા એડ કરવાની નથી પણ તમાલપત્ર એડ કરવાની છું હવે હાફ ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે હવે જે મેં ગ્રેવીની વસ્તુ બતાવી હતી એ બધી જ વસ્તુ મેં ગ્રાઇન્ડરમાં પીસી લીધી છે એમાં મેં વન ફોર કપ જેટલું ડ્રાય કોકોનટ લીધું છે તમે ડ્રાય કોકોનટ તમારી પાસે ન હોય તો તમે નાળિયેર પણ લઈ શકો છો એ પણ તમારે વન ફોર કપ જ છીણેલું લેવાનું છે હવે ગ્રેવીને હું બરાબર શોતે કરી લઈશ ગ્રેવી સોતે ખરવી ખાસ જરૂરી છે કારણ કે આપણે આને કાચી જ અત્યારે સોતે કરી રહ્યા છીએ માટે તમે એને ખાસ સોતે કરજો ગ્રેવી સોતે થઈ જવા આવી છે તમે જોઈ શકો છો તે ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ કોકોનટ ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી એકવાર ઘરે બનાવજો હવે એમાં હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ મેં તુવેર બાપતી વખતે મીઠું એડ કર્યું નથી એટલે અત્યારે હું તુવેરના ભાગનું પણ મીઠું એડ કરી દઈશ હવે વન ટી સ્પૂન જેટલું મેં કાશ્મીરી મરચું પાવડર લીધો છે કારણ કે મેં સૂકું લાલ મરચું લીધું હતું એટલે અત્યારે મેં કાશ્મીરી મરચું પાવડર લીધો છે હાફ ટી સ્પૂન હળદર લીધી છે અને વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર લીધો છે તમારી પાસે કાશ્મીરી મરચું પાવડર ન હોય તો તમે હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર પણ લઈ શકો છો જો તમે કોકોનટ ગ્રેવી આવી રીતે બનાવશો તો તમારે તુવેરનું શાક એકદમ ટેસ્ટી બનશે અને નાનાથી મોટા બધાને જ ભાવશે તુવેર સરસ રીતે બફાઈ ગયા છે હવે હું એને ગ્રેવીમાં એડ કરી દઈશ અને બરાબર હલાવી મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ હવે એમાં હું થોડું પાણી ઉમેરીશ આશરે એક કપ જેટલું પાણી ઉમેરીશ જેથી કરી એ કૂક થાય ત્યારે એની ગ્રેવી એકદમ જાડી થઈ જશે હવે હું એને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈશ હવે ઢાંકીને તમારે એને કૂક કરવાનું છે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેવી સરસ ગ્રેવી જાડી થઈ ગઈ છે આટલી થિકનેસ તમારે રાખવાની છે ફ્રેન્ડ્સ આ તુવેરનું શાક તમે પૂરી પરાઠા રોટલી બધા સાથે ખાઈ શકો છો હવે એમાં મેં વન ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી છે તમારી પાસે કસૂરી મેથી ન હોય તો તમે સૂકી મેથી હાફ ટી સ્પૂન જેટલી લઈ શકો છો પણ એ તમે જ્યારે તુવેર દાણા બાફો ત્યારે જ તમારી સાથે બાફી લેવાની છે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે લાગે છે ફ્રેન્ડ્સ હવે બધું જ બરાબર હલાવી લઈશ ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ઘરે બનાવજો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને થોડી એમાં કોથમીર એડ કરી દઈશ અને પછી હું એને એક બાઉલમાં શવ કરી દઈશ મેં એને એક બાઉલમાં શવ કરી દીધું છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો હવે હું તમને મળીશ એક નવી રેસીપીની સાથે બાય બાય